કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 7 વિષય ગણિત સ્વ અધ્યયન પોથીમાં ચાલો યાદ કરીનું સોલ્યુશન જોઈશું. એ પહેલાં હજુ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ચાલો યાદ કરીનું સોલ્યુશન જોઈ લઈએ. અહીં વિદ્યાર્થી મિત્રો, અધ્યયન નિષ્પતિ આપેલી છે, તમારે એનું વાંચન કરી લેવાનું છે અને કેટલાક ઉદાહરણ આપેલા છે, તમારે વાંચન કરી લેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 2નું મહાવરોનું સોલ્યુશન જોઈ લઈએ. દાખલો નંબર 1, લીટી કરેલા અંકોની સ્થાન કિંમત જણાવો. પહેલું છે, અહીંયા વિદ્યાર્થી મિત્રો રકમ આપેલી છે, અહીં લીટી કરેલી છે, એની સ્થાન કિંમત આપણે જણાવવાની છે, એટલે કે 2ની થશે 200 અને 4ની થશે 4 લાખ. બીજો, અહીંયા પણ લીટી કરેલી છે, એ રીતે તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, જે લીટી કરેલા છે એની સ્થાન કિંમત લખવાની છે, એટલે અહીંયા 3ની થશે 30,000 અને 9ની થશે 9 લાખ. ત્રીજો, અહીંયા પણ લીટી કરેલી છે, અંકોની સંખ્યાની સ્થાન કિંમત લખવાની છે, એટલે અહીંયા 3ની કિંમત થશે 3,000 અને 6ની થશે 60 લાખ. દાખલો નંબર 2, આપેલી સંખ્યાઓના અંકોને સ્થાન કિંમતના કોષ્ટકમાં દર્શાવો અને સંખ્યાને શબ્દમાં લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં સંખ્યા અંકમાં લખેલી છે અને શબ્દમાં લખવાની છે 28,534. એ રીતે આપણે સ્થાન કિંમતમાં પણ લખવાની છે. એકમ એટલે 4 આવશે, દશક 3, 100, 5, 1,000, 0, 10,000, 0, લાખ 8 અને 10 લાખ 2. એ જ રીતે બીજી 50,40,340, એટલે અહીંયા એકમ થશે 0, દશક થશે 4, 100 થશે 3, 1,000 થશે 0, 10,000 થશે 4 અને લાખ થશે 0 અને 10,05. એ જ રીતે બીજી 38,03,546 અહીંયા શબ્દોમાં લખેલી છે, એ જ રીતે અહીંયા એકમમાં થશે 6, દશકમાં આવશે 4, 100માં આવશે 5, 1,000માં આવશે 3, 10,000માં આવશે 0 અને લાખમાં આવશે 8 અને 10 લાખમાં આવશે 3. વિદ્યાર્થી મિત્રો, અહીં કોષ્ટક તમારે પેન્સિલથી દોરવાનું રહેશે. ત્રીજું, આપેલી સંખ્યાઓનું સ્થાન કિંમતને આધારે વિસ્તરણ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં રકમ આપેલી છે 9,25,861, એમાં આપણે સ્થાન કિંમતને આધારે વિસ્તરણ કરવાનું છે, એટલે કે 9 ગુણ્યા થશે, જેટલા 9ની બાજુમાં જેટલા અંક છે એટલા 0 મૂકી દેવાના, એટલે 1, 2, 3, 4 અને 5, એટલે અહીંયા થશે 9 ગુણ્યા 1 લાખ. એ જ રીતે વત્તા 2 છે, એટલે 2 ગુણ્યા એની બાજુમાં જેટલા અંક છે એટલા આપણે અંકના મીંડા મૂકવાના, એટલે 1, 2, 3, 4, એટલે 4 મીંડા મૂકીશું, એટલે થશે 2 ગુણ્યા 10,000 વત્તા 5 ગુણ્યા 1,000 વત્તા 8 ગુણ્યા 100 વત્તા 6 ગુણ્યા 10 વત્તા 1 ગુણ્યા 1, એટલે એકમ છે 1 જ છે, એટલે 1 ગુણ્યા 1 થશે. એ જ રીતે બીજું 11,23,006, એટલે અહીંયા પણ એ થશે, પહેલાં 1 મૂકીશું આપણે ગુણ્યા, એટલે થશે 10,000 વત્તા 1 ગુણ્યા 1 લાખ વત્તા 2 ગુણ્યા 10,000 વત્તા 3 ગુણ્યા 1,000 વત્તા 0 ગુણ્યા 100 વત્તા 0 ગુણ્યા 10 વત્તા 6 ગુણ્યા 1. એ જ રીતે ત્રીજું 3,43,215, 3 ગુણ્યા 1 લાખ વત્તા 4 ગુણ્યા 10,000 વત્તા 3 ગુણ્યા 1,000 વત્તા 2 ગુણ્યા 100 વત્તા 1 ગુણ્યા 10 વત્તા 5 ગુણ્યા 1. ચોથો દાખલો, વિસ્તારને આધારે સંખ્યાને અંકમાં તથા શબ્દમાં લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં પહેલો જોઈ લે કે 8 ગુણ્યા 10,000 વત્તા 8 ગુણ્યા 1,000 વત્તા 3 ગુણ્યા 100 ગુણ્યા 2 ગુણ્યા 10 ગુણ્યા 4 ગુણ્યા 1. અહીં પહેલી જે અંક છે એ આપણે લખીશું, એટલે કે 8, આ બાજુ 9, 3, 2 અને 4, તો આપણે સંખ્યા બનશે શબ્દની અંદર 89,324. બીજું 3 ગુણ્યા 10 લાખ વત્તા 2 ગુણ્યા 1 લાખ વત્તા 7 ગુણ્યા 10,000 વત્તા 5 ગુણ્યા 1,000 વત્તા 8 ગુણ્યા 100 વત્તા 2 ગુણ્યા 10 વત્તા 9 ગુણ્યા 1. અહીંયા સંખ્યા બનશે આપણે 32,75,829. એ રીતે આપણે શબ્દમાં પણ લખીશું 32,75,829. એ જ પ્રમાણે ત્રીજું 3 ગુણ્યા 10,000 વત્તા 7 ગુણ્યા 1,000 વત્તા 9 ગુણ્યા 100 વત્તા 0 ગુણ્યા 10 વત્તા 4, તો સંખ્યા બનશે અહીંયા પહેલાં અંક લઈ લેવાની, એટલે કે 3,7,9,0,4, એટલે આપણે અહીંયા શબ્દની અંદર બનશે 37,904.
428,721 માં બે ની સ્થાન કિંમતનો ગુણાકાર શું મળે? તો જવાબ જોઈ લે વિદ્યાર્થીઓ મિત્રો, અહીંયા બે ની સ્થાન કિંમતનો ગુણાકાર કરવાનો. અહીંયા પહેલું બે છે એટલે અહીંયા આવશે બે ની સ્થાન કિંમત પડશે 20, અને બીજાની બે છે એટલે અહીં મળશે 20,000. એટલે 20,000 ગુણ્યા 20 કરીશું તો આપણને જવાબ મળશે 400,000. છઠ્ઠું, 63,00,000. છઠ્ઠું, 63,50,947 સંખ્યામાં 6નું સ્થાન બદલ્યા વગર બાકીના અંકોની ફરી ગોઠવણી કરતાં સૌથી નાની સંખ્યા કઈ બને? નાની સંખ્યા લખવાની છે વિદ્યાર્થીઓ મિત્રો, એટલે કે 6નું સ્થાન બદલવાનું નથી. તો આપણે પહેલાં લખીશું કે સૌથી નાની સંખ્યા હશે તે, પછી એનથી મોટી, પછી એનથી મોટી, એટલે છેલ્લે આવશે 9, સૌથી મોટી આવશે. સાતમું, 5, 9, 2 અને 6 અંકો વડે સંખ્યા કોઈ પણ એક અંકનો બે વખત ઉપયોગ કરીને બનતી 5 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ બને? તો જવાબ જોઈ લે વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે અંકની મોટામાં મોટી સંખ્યા એટલે 9 બે મોટા છે, એટલે કે અહીંયા બે વખત લખવા પડશે, એટલે કે 99,652 મળે. નંબર 5નો મહાવરો જોઈ લે વિદ્યાર્થી મિત્રો, સંખ્યા રેખાનો ઉપયોગ કરી સરવાળા કરો. પહેલો, 4 વત્તા 3 બરાબર 7. એટલે વિદ્યાર્થી મિત્રો, સંખ્યા રેખા આપણા મારે પેન્સિલથી દોરવાની છે, જે રીતે અહીંયા દોરેલી છે તે રીતે અહીંયા વત્તા કરવાના છે, એટલે કે સરવાળો કરવાનો છે, એટલે કે જમણી બાજુ 3 અંક આપણે ખસવા પડે. એટલે કે પહેલો છે 4 અને પછી 3 એકમ ખસતા તો આપણને કેટલો જવાબ મળશે? 7 મળે. 1 વત્તા 4 બરાબર 5. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં સંખ્યા રેખા દોરવાની છે અને 1 પર પહેલાં ઊભું થવાનું છે, એટલે કે જમણી બાજુ 4 એકમ થક, એટલે 4 એકમ કરતા તો આપણને જવાબ મળશે 5. ત્રીજું, 2 વત્તા 6 બરાબર 8. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સંખ્યા રેખા દોરેલી છે, તમે જોઈ શકો છો અહીં બે અંક પર, પછી વત્તા 6 છે, એટલે કે જમણી બાજુ આપણે 6 અંક સુધી જવાનું છે, તો આપણને મળશે 8. બીજું, સંખ્યા રેખાનો ઉપયોગ કરી બાદબાકી કરો. પહેલું, 8 ઓછા 4. તો અહીંયા આપણે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, સંખ્યા રેખા પેન્સિલથી દોરેલી છે, એટલે કે આપણે અહીંયા બાદબાકી કરવાની છે, એટલે કે ડાબી બાજુ આપણે 4 એકમ લગીન જઈશું, એટલે કે પહેલાં 8, એટલે 8 પર પછી 4 એકમ લગીન જતા તો આપણને મળશે જવાબ 4. બીજું, 7 ઓછા 3. તો અહીંયા સંખ્યા રેખા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, કે 7 એટલે -3 છે, એટલે કે આ બાજુ આપણે ડાબી બાજુ જશા 3 એકમ જતા, એટલે કે ડાબી બાજુ 3 એકમ જઈશું તો આપણને જવાબ મળશે 4, એટલે કે 7 ઓછા 3 બરાબર 4. ત્રીજું, 6 ઓછા 3 બરાબર. તો અહીંયા આપણને સંખ્યા રેખા દોરેલી છે, 6 અંક પર પહેલાં ટપકુ કરીશું, પછી આપણે ઓછા 3 છે એટલે ડાબી બાજુ 3 એકમ જઈશું, એટલે આપણને જવાબ મળશે 3, એટલે જવાબ મળશે 6 ઓછા 3 બરાબર 3. ત્રીજું, સંખ્યા રેખાનો ઉપયોગ કરી ગુણાકાર કરો. 2 ગુણ્યા 4 બરાબર 8. એટલે કે અહીંયા 0 સંખ્યા રેખા દોરેલી છે, એટલે પહેલાં 0થી આપણે 2 એકમ લગીને આગળ જવાનું છે, એટલે આપણને જવાબ મળશે 8. બીજું, 3 ગુણ્યા 3. સંખ્યા રેખા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એટલે કે 0થી 3 એકમ લગીને આપણે જવાનું છે જમણી બાજુ, એટલે 0થી 3, 3થી 6, 6 થી 9, એટલે કે આપણને 3 ગુણ્યા 3 મળશે 9. એ જ રીતે ત્રીજું, 4 ગુણ્યા 2 બરાબર, એટલે કે 0થી 4 એકમ લગીને જવાનું છે, એટલે 4 ને 4, એટલે થશે અહીંયા 8, એટલે કે 2 એકમ આપણે જવાનું છે, એટલે કે 4 ગુણ્યા 2 થશે 8. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 7નો મહાવરો જોઈ લઈએ. યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધો. પહેલો, 28 વત્તા 24 વત્તા 12, એટલે કે 28 વત્તા 2 એટલે 40 થાય છે, એટલે પહેલાં આપણે જૂથનો ગુણધર્મનો ઉપયોગ કરીશું, સરવાળો કરી નાખીશું, એટલે કે થશે 40 વત્તા 24 એટલે બરાબર 64. બીજું, 2 ગુણ્યા 4,738 ગુણ્યા 500, એટલે કે 2 ગુણ્યા 500 કરીશું આપણે વિદ્યાર્થીઓ મિત્રો, એટલે ગુણ્યા 4,738, એટલે કે 2 ગુણ્યા 500 એટલે 1,000 ગુણ્યા 7,738. એ જ રીતે આપણે જે 3 મીંડા છે તે અહીંયા આપણે મૂકી દઈશું, એટલે આપણે જવાબ મળશે 47,38,000. ત્રીજું, 625 ગુણ્યા 279 ગુણ્યા 16, તો આપણે 625 ગુણ્યા 16 કરીશું એટલે જૂથનો ગુણધર્મો, એટલે આવશે 10,000 ગુણ્યા 279, તો આપણે ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે 27,90,000. એ જ રીતે ચોથું, 81,265 ગુણ્યા 169 ઓછા 81,265
गुणिया 69 तो आप पहला अँ बाद बाकी करीशू ले सामान्य काल लेशो आपणे ने पछी बादबाकी करीशू एटले के 81,265 ने आपणे कॉमन काल लीधा तो अंदर वर्षे काउंसनी अंदर 169 ओछा 69 तो आप बादबाकी करीशू तो आपने मळशे 100 अने 81,265 गुणिया 100 करीशू तो आपने जवाब मळशे 81,26,500। पांचमू 54,279 गुणिया 92 + 8 गुणिया 54,279 तो आपने 54,279 सामान्य काल लेशू तो अँ मैं 92 + 8 एटले आप सरवाळो करीशू एटले मळशे 100। हवे आपणे बे मिनिटा अँ आप गुणाकार करीशू 54,279 गुणिया 100 जवाब मळशे 54,27,900। एज रीते छठू 258 गुणिया 108 तो आप अँ 108 ना बे भाग पाड़ीशू एटले के 1,000 + 8 એટલે કે આપણે કૌંસ છોડીશું એટલે કે 258 ગુણ્યા 1,000 કરીશું પહેલાં પછી વત્તા 258 ગુણ્યા 8 કરીશું તો આપણને જવાબ મળશે 258,000 + 2,064 ને આપણે સરવાળો કરીશું તો આપણને જવાબ મળશે 260,064। પેજ નંબર 8 નો મહાવરો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો। ગુસા શોધો પહેલો 24 અને 26 નો ગુસા શોધો। વિદ્યાર્થી મિત્રો અહીં આ રીતે અવયવો પાડવાના છે। પહેલાં 24ના અવયવ પાડી લઈએ। પહેલાં 2 વડે એટલે કે 12 × 2 = 24, 6 × 2 = 12, 3 × 2 = 6, 3 × 1 = 3। એ જ રીતે 26ના અવયવ પડશે 13 × 2 = 26, 13 × 1 = 13 એટલે કે 24ના અવયવ લખી દેવાના અહીંયા 2 × 2 × 2 × 3 અને 26ના અવયવ લખી દેવા 2 × 3। અહીંયા જે સરખા છે એ આપણે અહીંયા ગુસામાં આવશે એટલે ગુસા બરાબર 2 કારણ કે 2 સરખા છે। એ જ રીતે બીજો દાખલો 50 અને 60, 50ના અવયવ પડશે 25 × 2 = 50, 5 × 5 = 25, 5 × 5 = 5। એ જ રીતે 60ના અવયવ પડશે 30 × 2 = 60, 15 × 2 = 30, 45 × 15, 5 × 5 = 5 એટલે 50ના અવયવ લખીતા 2 × 5 × 2 અને 60ના અવયવ થશે 2 × 2 × 3 × 5 એટલે ગુસા બરાબર 2 અહીંયા કોમન છે અને 5 કોમન છે એટલે 2 × 5 એટલે ગુસા થશે 10। એ જ રીતે ત્રીજો દાખલો 72, 36 અને 40, એ જ રીતે 72ના અવયવ પાડતા પહેલાં 36 × 2 = 72, 18 × 2 = 36, 9 × 2 = 18, 43 × 9, 3 × 1 = 3। એ જ રીતે 36ના અવયવ 18 × 2 = 36, 9 × 2 = 18, 43 × 9, 3 × 1 = 3। એ જ રીતે 40ના 20 × 2 = 40, 10 × 2 = 20, 5 × 2 = 10, 5 × 5 = 5। વિદ્યાર્થી મિત્રો 72ના અવયવ લખી દીધા 2 × 2 × 2 × 3 × 3, એ જ રીતે 36ના અવયવ 2 × 2 × 3 × 3 અને 40ના અવયવ 2 × 2 × 2 × 5 એટલે ગુસા થશે 2 2, અહીંયા કોમન છે એટલે 2, બીજા 2 કોમન છે એટલે 2, 2નો ગુણાકાર કરીશું એટલે ગુસા થશે 4। એ જ રીતે ચોથો દાખલો 108, 54 અને 72, પહેલાં 108નો આપણે અવયવ પાડતા 54 × 108, 27 × 56, 49 × 27, 43 × 9, 3 × 3। એ જ રીતે 54નો 27 × 54, 49 × 27, 43 × 9, 3 × 3। એ જ રીતે 72નો અવયવ 36 × 72, 18 × 36, 9 × 18, 43 × 9, 3 × 3। 108ના આપણે અવયવ લખી દેતા 2 × 2 × 3 × 3 × 3। એ જ રીતે 54ના 2 × 3 × 3 × 3, એ જ રીતે 72ના 2 × 2 × 2 × 3 × 3 એટલે ગુસાઓ જે સરખા હોય તે લખે અહીંયા 2 સરખા છે, બીજા 3 અને 3 સરખા છે એટલે ગુણાકાર કરતા 2 × 3 એટલે 6, 6 × 3 = 18 તો ગુસા થશે 18। પેજ નંબર 9નો મહાવરો જોઈ લઈએ લસા શોધો। પહેલો 16 અને 24 એટલે પહેલાં 16 અને 24નો લસા કરી લેતા અવયવો પાડતા એટલે અહીંયા 2 વડે ભાગ ચાલશે એટલે 8 × 2 = 16 અને 12 × 2 = 24, એ જ રીતે 4 × 2 = 8, 6 × 2 = 12, 2 × 2 = 4, 3 × 2 = 6 અને 2 × 1 = 2, 2ના ગળિયામાં 3 આવતા નથી એટલે 3 બેઠા ને બેઠા, ફરી વખત 3 વડે ભાગ ચલાવીશું 3 × 1 = 3। હવે આ જેટલા લસા આપણે જે લસા છે એનો આપણે અવયવ લખી દીધા 16 અને 24નો લસા 2 × 2 × 2 × 2 × 3 એ જ 2 × 4, એ જ રીતે 2 × 2 × 4 × 3 એટલે કે 4 × 4 એટલે 16 × 3 એટલે કે લસા થશે 48। બીજું 9 અને 12નો લસા 9 અને 12નો આપણે અવયવ પાડતા 2 વડે ભાગ ચલાવીશું એટલે 2ના ઘડિયામાં 9 આવતા નથી પણ 12 આવે એટલે કે 6 × 2 = 12, 9 બેઠા ને બેઠા રહેવા દઈશું। એ જ રીતે ફરી વખત 2 વડે ભાગ ચલાવીશું, 9ના ઘડિયામાં 2 આવતા નહીં એટલે 9 બેઠા મૂકીશું એટલે ભાગ થશે 3 × 6
એ જ રીતે 3 વડે ભાગ ચલાવીશું. 3 તાલી 9, 3 એકા 3, ફરી વખત 3 વડે ભાગ ચલાવીશું, 3 એકા 3, એટલે આપણે લસાઅ લઈ લીધા 9 અને 12નો લસાઅ. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 2 2 4, 3 તાલી 9, એટલે ગુણાકાર કરીશું 4 ગુણ્યા 9 એટલે 36. 9 અને 12નો લસાઅ થશે 36. 6 અને 10નો લસાઅ શોધો, એટલે શોધી લઈએ વિદ્યાર્થી મિત્રો. 8 6 અને 10નો આપણે અવયવ પાડતા આ રીતે 4 2 8, 3 2 6, 5 2 10. 2 વડે ભાગ ચલાવતા 2 2 4, 2ના ગળિયામાં 3 આવતા નહીં એટલે 3 બેઠા ને બેઠા, 5 પણ આવતા નહીં એટલે 5 બેઠા મૂકીશું. 2 વડે ભાગ ચલાવ 2 1 આ 2, 3 અને 5 બેઠા ને બેઠા મૂકીશું, કેમ કે આપણે અવયવમાં આવતા ગળિયામાં આવતા નથી. એટલે કે ફરી વખત 3 વડે ભાગ ચલાવીશું, 3 1 3, 3ના ગળિયામાં 5 આવતા નહીં એટલે 5 બેઠા, એટલે 5 વડે ભાગ ચલાવીશું, 5 1 5. હવે આપણે 8 અને 6નો 8 6 અને 10નો લસાઅ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 2 2 4, 4 2 8 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે 15, અને 15 ગુણ્યા 8 થશે 120, એટલે 8 6 અને 10નો લસાઅ થશે 120. ચોથો 10 12 અને 18નો લસાઅ, એટલે આપણે આ રીતે અવયવ પાડતા પહેલાં 2 વડે ભાગ ચલાવીશું, 5 2 10, 6 2 12, 9 2 18. 2 વડે ભાગ ચલાવીશું, 2ના ગળામાં 5 આવતા નહીં, 5 બેઠા ને બેઠા, 3 2 6, 9 નહીં આવતા નહીં, 9 બેઠા ને બેઠા. ફરી હવે 3 વડે ભાગ ચલાવીશું, 3ના ગળામાં 5 આવતા નહીં એટલે બેઠા ને બેઠા, 3 એકા 3, 3 તાલી 9. હવે 3 વડે ભાગ ચલાવીશું, 5 એવા ને એવા, અને આ બાજુ 1 પણ એવો ને એવો, 3 એકા 3. હવે 5 વડે ભાગ ચલાવીશું, 5 એકા 5. હવે આપણે જે આવ્યો છે આપણે લખી લીધા લસાઅ અવયવ, કે 10 12 અને 18નો લસાઅ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5, 2 2 4, 3 2 3 તાલી 9, 5 એવા ને એવા, એટલે 4 ગુણ્યા 9 કરીશું ગુણ્યા 5 કરીશું તો આપણને મળશે 180. 10 12 અને 18નો લસાઅ થશે 180. મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.